જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય પહેલો સાંભળશું, જેમાં સાંભળશું દેવી ભાગવત પુરાણ, હયગ્રીવ અવતાર, મધુકૈટપને દેવીનું વરદાન, મધુકૈટપનો ભગવાન શ્રીહરિ વિષ્ણુ દ્વારા વધ અને શુકદેવજીનો જન્મ. આ કથા નવરાત્રિમાં સાંભળવાનો મહિમા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવી પુરાણ વાંચવા અને સાંભળવાથી વ્યક્તિને ગંભીર બીમારીઓ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂત પ્રેત સંકટ અને અન્ય પરેશાનીમાંથી મુક્તિ મળે છે. આ કથામાં સુતજીએ કહ્યું છે કે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તો તે ધનવાન બને છે, રોગી હોય તો તે સ્વસ્થ થાય છે, પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ પુરાણ એ જીવન, જ્ઞાન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠા આપનાર છે. આથી જ નવરાત્રિમાં માની પૂજા, આરાધના, વ્રત, જપ જો કંઈ પણ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણ થોડો સમય કાઢીને પણ જરૂર સાંભળવું જોઈએ. જો તમારી પાસે સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય તમે સાંભળી શકો છો. આ કથામાં દેવીના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતિ સિદ્ધિ આપે છે. એક દિવસ, અડધો દિવસ, પા દિવસ કે ઘડીકવાર પણ જો આ ભગવતીની દિવ્ય કથા જે સાંભળે છે તો તે આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે. માનવીને બધા જ યજ્ઞો, તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર સાંભળવા માત્રથી જ મળે છે. કલયુગમાં માનવીના જીવન ટૂંકા બની ગયા છે. તેમના કલ્યાણ અને ઉદ્ધાર માટે વ્યાસજીએ દેવી પુરાણ નામનો અમૃત રસ પેદા કર્યો. આ અમૃતનું પાન કરવાથી માનવી એકલો અજર અમર બની શકે છે, પરંતુ આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત રસ પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે. આથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ. બોલો માં ભગવતીની જય, બોલો માં દુર્ગાની જય. ઓમ સર્વ ચૈતન્ય રૂપામ તામાધ્યમ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત. અર્થાર્થ, ઓમ સર્વ ચૈતન્ય સ્વરૂપા અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ધારિણી માં ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન ધરીએ છીએ. એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ ચપળ બનાવવાની અમારા પર કૃપા કરો. હવે સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો. શૈનકજી બોલ્યા, હે મહાપુરુષોમાં શ્રેષ્ઠ એવા સુતજી, આ ત્રિગુણાત્મક સંસારમાં કાળનું ચક્ર સદાય ફરતું જ રહે છે. માણસના માથે જન્મ મરણનું ચક્ર હોય છે. જન્મે છે એ મરે છે, મરે છે એ જન્મે છે. આવન જાવનમાં ડૂબેલો માનવી સાચા જ્ઞાન વિના મુક્તિ મેળવી શકતો નથી. તેથી આપ અમોને પરમ પાવન દેવી ભાગવત પુરાણની કથા કહેવાની મહેરબાની કરો. ત્યારે સુજીએ કહ્યું, શ્રીમદ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર અને વેદ માન્ય પુરાણ છે. ભગવતી જગદંબિકાના સુકોમળ ચરણકમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું. દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ કહેવામાં આવે છે, જેમાં 18,000 શ્લોક, 12 અંશ અને 318 અધ્યાય છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદવ્યાસજીએ 12 અંશમાં તેને સુંદર રીતે નિરૂપ્યું છે. પ્રથમ 20, ધૃતિ 12, તૃતિય 30, ચતુર્થ 25, પંચમ 35, ષષ્ઠ 31, સપ્તમ 40, અષ્ટમ 24, નવમ 50, દશમ 13, એકાદશ 24, ત્રાદશ 14, આ રીતે 12 સ્કંધમાં 318 અધ્યાય સમાયેલા છે. સુજીએ કહ્યું, આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના મુખારવિંદથી દેવી ભાગવત પુરાણ સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે. મુનિવરો, દેવી ભાગવત પુરાણ સ્વર્ગના કલ્પવૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે. ઋષિઓ બોલ્યા, ભગવાન વિષ્ણુનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું, તે કથા અમને કહો. આ કથા હયગ્રીવ અવતારની કથા છે. સુજી કહે છે, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવાધિદેવ છે. તેમની લીલાઓ અદ્ભુત છે, તે હું તમને સંભળાવું છું, તમે સૌ ધ્યાનથી સાંભળો. ભગવાન વિષ્ણુને એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું, તેથી તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા.
ત્યાં પદ્માસન લગાવી બેઠા ત્યારે ધનુષ પર પ્રત્યંચા ચઢાવેલી હતી. આ સ્થિતિમાં ધનુષ્યને જમીન પર રાખી તેના આધારે થોડા નમીને ઊભા. ત્યાં તો થાકને લીધે શ્રીહરિને ઊંઘ આવી ગઈ. પ્રભુ એક તરફ સૂઈ ગયા તો બીજી તરફ ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સૌ એક યજ્ઞ કરવા માંગતા હતા. તેથી તેઓ શ્રીહરિની પાસે આવ્યા. પણ શ્રીહરિ વિષ્ણુ તો સૂઈ ગયા હતા. ઇન્દ્રે ત્યારે સાથે રહેલા દેવોને પૂછ્યું કે આપણે હવે શું કરીશું, ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા. શંકરે વચ્ચે જ કહ્યું કે ઊંઘતા માણસને જગાડવા તો પાપ છે, તોય ભગવાનને જગાડવા તો પડશે જ. ત્યારે બ્રહ્માએ વમરી નામના કીડાનું સર્જન કર્યું. આ કીડો ધનુષ પૃથ્વી પર છે, એની દોરી કાપે અને ધનુષ સીધું થઈ જતાં શ્રીહરિ આપોઆપ જાગશે, પછી આપનું કાર્ય સિદ્ધ થશે. બ્રહ્માએ સર્જેલા કીડાએ ધનુષની દોરી કાપી. ધનુષ દોરીના બંધનમાંથી કપાયું અને અત્યંત પ્રચંડ અવાજ થતાં ચારેય કોર અંધકાર છવાયો. પણ તેથી ભગવાન વિષ્ણુનું કુંડળ મુકુટ સહિતનું મસ્તક કપાયું. દેવો તો શ્રીહરિને જગાડવા માંગતા હતા, આ તો માથું કપાયું. અવળી મુસીબત થઈ. ક્ષણો પસાર થઈ ગયા, અંધકાર દૂર થયો, પણ ત્યાં મસ્તક વિનાનું વિષ્ણુનું માત્ર શરીર હતું. આથી સૌ ચોંકી ઉઠ્યા, વિલાપ કરવા લાગ્યા, વિચારવા લાગ્યા કે આ તે કેવી વિચિત્ર ઘટના. ત્યારે બ્રહ્માજીએ ત્યાં હાજર દેવગણને સનાતન વિદ્યાસ્વરૂપાણી મહામાયાનું ચિંતન કરવાનું કહ્યું. એ સર્વોપરી છે અને આપણી અડચણ ટાળશે. અને એમણે સૌ દેવોને ભગવતીની સ્તુતિનું સૂચન કરતાં સૌ દેવગણ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. વેદ બોલ્યા, હે મહામાયા, આપ જગતના સર્જક છો, સંપૂર્ણ જગત આપની સત્તાને વશ છે. ભગવાન શંકરના મનોરથ પૂરા કરનાર આપને અમારા વંદન હજો. અમો આપને કઈ રીતે જાણીએ એ વાત કરતા, હે જગદંબિકે, ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થયું છે, એ આપ ન જાણો એ બને નહીં. આપ સમસ્ત જગતના લોકનાયક એવા વિષ્ણુને પ્રાણદાન આપી શોકમાંથી અમોને બહાર કાઢો. હે માતા, તેનું મસ્તક ક્યાં ગયું છે એ આપ જાણો છો. આપ દેવતાઓને અમૃત પાઈ જીવતા રાખો છો, એમ જગતને પણ જીવતું રાખો તે આપનું કર્તવ્ય છે. ત્યાં તો આકાશવાણી થઈ. મહામયી દેવી પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવો, તમારે ચિંતા કરવાની નથી. શ્રીહરિનું મસ્તક કેમ કપાયું તેનું કારણ તમે જાણી લો. એકવાર ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી સાથે એકાંતમાં હતા. તેમણે લક્ષ્મીનું મુખ જોતાં હસવું આવી ગયું. ત્યારે લક્ષ્મીજીને થયું કે ભગવાનને મારું મોં કદરૂપું જણાય છે, તેથી હસે છે. અને તેથી લક્ષ્મીજીને સ્વાભાવિક ગુસ્સો આવ્યો અને તેઓ બોલી ઉઠ્યા કે તમારું મસ્તક તમારા શરીરથી અલગ થઈ જાય. આ શબ્દો સાચા ઠર્યા અને કપાયેલું વિષ્ણુનું મસ્તક ખારા ખારા ઉસ જેવા સમુદ્રના પાણીમાં ઉપર તળે થતું હતું. બીજું એક કારણ, હયગ્રીવ નામનો દૈત્ય છે. તેણે સરસ્વતી નદી કિનારે ઉગ્ર તપમાં ભોજન તાક્યું અને એકાક્ષરી મંત્ર માયાબીજના જાપ કર્યા. 1000 વર્ષના એના કઠિન તપને અંતે હું તામસી શક્તિના રૂપે સજી ધજી તેની પાસે પહોંચી. એ જેવા રૂપનું ધ્યાન ધરતો હતો મેં એને એમાં જ દર્શન દીધા. મેં સિંહ પરની સવારીમાં જ કહ્યું, મહાભાગ, તારી જે ઈચ્છા હોય તે વરદાન માંગ. મારા શબ્દોથી તે ખુશ ખુશ થયો, મારી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને ઉઠ્યો. હયગ્રીવે એ પછી માતાજીની પાસે વરદાન માંગ્યું, મારે મૃત્યુનું મોં જોવું ન પડે, દેવો કે દાનવો મને જીતી ન શકે. હયગ્રીવની માંગણી સાંભળી દેવી બોલ્યા, એ શક્ય નથી, જન્મેલાનું મરવું ખૂબ જરૂરી છે, મરેલો જન્મે છે એ નક્કી, મૃત્યુ આ બાબતે ચોક્કસ છે, માટે બીજું કંઈક માંગો. ત્યારે હયગ્રીવે કહ્યું, હું માત્ર હયગ્રીવના હાથે મરું, બીજું કોઈ મને મારી ન શકે, જા એમ જ થશે, એમ દેવી બોલ્યા. અને હયગ્રીવ ત્યાંથી ગયો અને પછી એની આદત મુજબ દેવો મુનિઓને એ હેરાન કરવા માંગ્યો. સામાન્ય રીતે દૈત્યો ઉગ્ર તપ કરીને વરદાન મેળવવા અને પછી એ તાકાતના આધારે બધાને હેરાન પરેશાન કરતા, અહીં હયગ્રીવે વરદાન મેળવ્યું. તેને હવે કોઈ મારનાર ન હતું આ ત્રિલોકમાં. અને પછી તો બ્રહ્માજીના હાથે વિષ્ણુજીના કપાયેલા મસ્તકવાળા ધડ સાથે એક સુંદર ઘોડાનું માથું જોડી દીધું. અને આ સ્વરૂપે તેઓ દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે. સુજી બોલ્યા, બ્રહ્માજીએ એ જ ક્ષણે એક ઘોડાનું માથું કાપીને ભગવાન વિષ્ણુના શરીર સાથે જોડ્યું.
એ પછી ભગવાનનો અવતાર હયગ્રીવ કહેવાયો. તે અત્યંત ભયંકર હતો. ભગવતી જગદંબાની કૃપાથી ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો. તેણે યુદ્ધ કર્યું અને એમાં એ દુષ્ટ મરાયો. હવે સાંભળશું મધુ કૈટભને દેવીનું વરદાન. પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુ એકલા શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે તેના કાનના મેલમાંથી મધુ કૈટભ નામના બે રાક્ષસો પેદા થયા. સમુદ્રમાં નિવાસ કરતા કરતા તેઓને એક દિવસ વિચાર આવ્યો કે આ સમુદ્રનું જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું છે, આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું. એ બધી જ વિગતો જાણવા તેણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવી 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા શબ્દો છૂટ્યા કે મધુ કૈટભ, તમારી તપસ્યાથી હું રાજી થઈ છું, માંગો જે જોઈએ તે માંગો. મધુ કૈટભે આકાશવાણી સાંભળી ખુશ થતાં કહ્યું, હે દેવી, આપ અમોને ઈચ્છા મરણનું વરદાન આપો. સામે તથાસ્તુ સાથે સંભળાવ્યું, તમારી ઈચ્છા થશે ત્યારે જ મોત મળશે. આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુ કૈટભને અભિમાન જાગ્યું. તેઓની ઝપટે સૌથી પહેલાં કમળ પર બિરાજેલા બ્રહ્માજી પર પડી. તેઓએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું, સુવ્રત, તમો અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે બે દૈત્યો કેટલા બળવાન છે. બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો. સામ દામ દંડ ભેદની નીતિઓ અનેક વખત ઉપયોગમાં આવ્યાનું તેઓ જાણતા હતા, પણ તેઓ સમજતા હતા કે શત્રુનું માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય. એક તરફ ભગવાન વિષ્ણુ શેષશૈયા પર પોઢ્યા હતા અને તેને જગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી, પણ તે સફળ ન થઈ. એ પછી બ્રહ્માજીએ યોગ નિંદ્રાની સ્તુતિ કરતા તેઓ હાજર થયા. બ્રહ્માજી આખીય સ્થિતિ વર્ણવતા તામસી નિંદ્રા દેવી ભગવાન વિષ્ણુમાંથી નીકળી બાજુમાં ઊભા રહી ગયા. આ તરફ પ્રભુમાં સંચાર થયો. બ્રહ્માજીની નજર જતા તેઓ રાજી થયા. હવે સાંભળશું મધુ કૈટભનો ભગવાન વિષ્ણુ દ્વારા વધ. સુજી બોલ્યા, ભગવાન વિષ્ણુમાંથી નિંદ્રા દેવી દૂર થયા કે તેઓ જાગી ગયા. સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતા જ એમણે પૂછ્યું, અરે બ્રહ્માજી, આપ જપ તપ તોડીને અહીં શા માટે પધાર્યા છો? ત્યારે બ્રહ્માજીએ મધુ કૈટભના ઉત્પન્ન થવાની વાત અને તેમના ડરથી પોતે પોતાના રક્ષણ માટે વિષ્ણુ શરણમાં આવ્યા હોવાનું જણાવ્યું. આટલી વાત થઈ ન થઈ કે પોતાના અભિમાનમાં ચકચૂર મધુ કૈટભને ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દો કહેવા લાગ્યા. નાસીને અહીં આની પાસે આવ્યો, આથી શું તું બચી જઈશ? આમ ભાગ્યા કરતા અમારી સાથે યુદ્ધ કર, આવા વચનો બોલ્યા. ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે ઝંપલાવતા કહ્યું, દાનવરાજ, તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચૂર ચૂર કરીશ. ત્યાં તો મધુને ક્રોધ આવ્યો અને એ ભગવાન વિષ્ણુ સાથે લડવા માટે આવ્યો. બંને વચ્ચે મલ્લ યુદ્ધ મંડાણું. મધુ થાકે ત્યારે કૈટભ અને કૈટભ થાકે ત્યારે મધુ, આમ વારાફરતી આ દૈત્યો ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરતા રહ્યા. આજકાલ કરતા એના યુદ્ધને 5000 વર્ષ થયા. બંને દૈત્યો શક્તિશાળી ભગવાન સામે લડતા હતા, લડતા ગયા. આ દરમિયાન વિષ્ણુજીએ બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો, પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ તેને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું, એથી કેમ કરીને મરવાના હતા. ભગવાન વિચારમાં પડી ગયા. ત્યારે જ તેને દેવી ભગવતી યોગ નિંદ્રાએ દર્શન આપ્યા. તેણે મધુર હાસ્ય સાથે વિષ્ણુને કહ્યું કે દેવ, તમે યુદ્ધ કરો, હવે આ બળવાન દૈત્યો કળથી મરાશે, મારી માયા જોઈને એ મોહ પામશે, પછી તમે તેનો સંહાર કરજો. દેવીએ સૂચવ્યું, એ ખડખડાટ હસ્યા, એનું સ્વરૂપ બદલાઈ ગયું. એનું એવું રૂપ જોતા જ દુરાત્મા એવા મધુ અને કૈટભ અંજાઈ ગયા, મોહ પામ્યા. સામે છેડે ભગવાન વિષ્ણુ સાવધ હતા. દેવીનો આશય તેઓ સમજી ગયા હતા. તેથી તેણે કહ્યું કે દૈત્યો, તમારી યુદ્ધ ક્ષમતાથી હું ખુશ થયો છું. જે જોઈતું હોય તે માંગો, હું આપવા માટે તૈયાર છું. તે સમયે આ બે દૈત્યો કામાતુર તો હતા જ, ત્યાં વળી વિષ્ણુએ પોતાનો મધુર કંઠ સંભળાવ્યો. ત્યારે અભિમાનમાં છકી ગયેલા બે દૈત્યો બોલી ઉઠ્યા કે વિષ્ણુ, અમે યાચક બની માંગવા નથી આવ્યા, તમો વળી અમોને શું આપવાના હતા? અમે ઉદાર છીએ, યાચક નથી, અને હા, તમારે અમારી પાસેથી કંઈ જોઈતું હોય તો માંગો. ભગવાન સમજી ગયા કે શોકથી બરાબરની વાકી છે, એટલે તેણે માંગ્યું, બસ તમારું મોત મારા હાથે થાય. અને પછી મધુ અને કૈટભ નવાઈમાં પડી ગયા.
બોલતા બોલાઈ ગયું, પણ તેઓ ભગવાન દ્વારા છેતરાઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુએ પળનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્ર વડે મધુ અને કૈટભના મસ્તક છેદી નાખ્યા. બંને દૈત્યોના ભગવાન દ્વારા અંત આવી ગયો. તેના લોહીથી સાગર લાલ લાલ બની ગયો અને પૃથ્વીનું નામ મેદની પડ્યું. એ પછી ઋષિઓના નમ્ર નિવેદન પછી સુતજીએ વ્યાસજીના પુત્ર શુકદેવજીની કથા કહેવી શરૂ કરી, કેમ કે વ્યાસજીની તપસ્યાની શુકદેવજી પુત્ર રૂપે પ્રગટ થયા હતા. હવે સાંભળશું શુકદેવજીનો જન્મ. શુકદેવજી કહે, પ્રાચીન કાળે સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદી કિનારે બેઠા હતા. ત્યાં આશ્રમમાં બે ગોરૈયા પંખીઓને જોઈને તેઓ નવાઈ પામ્યા. માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા. આ દ્રશ્ય જોઈ વ્યાસજી વિચારે ચડ્યા. ત્યાં જ નારદજીએ આવીને પૂછ્યું, રે પાયન, આપ શાની ચિંતામાં છો તે મને જણાવો. ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી, માનસિક શાતા મળતી નથી, તેથી હું દુઃખી ચિંતામાં છું. મારા મનોરથ પૂર્ણ કરે એવી કયા દેવની હું પૂજા કરું, તેવા વિચારોમાં ખોવાઈ ગયો છું. સુજીએ કહ્યું કે વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે જો તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે પણ અભિલાષાઓ છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે. ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન પછી પોતાના આશ્રમે આવ્યા, જ્યાં તેના પતિ અરુણી હાજર ન હતા અને એ સમયે ધ્રુતાજી નામની એક અપસરા દિવ્ય રૂપ ધારણ કરેલી તેને જોવા મળી. ધ્રુતાજી નામની સુંદર અપસરાને જોતા જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા, વિચારે પણ ચડી ગયા. એક તરફ વ્યાસજી વિચારે ચડી ગયા તો સામે છેડે પેલી અપસરા મનોમન ગભરાઈ ગઈ, ક્યાંક મને શાપ આપી દેશે તો. એવા ખ્યાલ સાથે તેણે પોપટીનું રૂપ લીધું અને ભય સાથે વ્યાસજીની આગળ પસાર થઈ ગઈ. ત્યારે અપસરાને જોતા જ મુનિના મનમાં કામ વાસના જાગી ઉઠી. તે સમયે તેઓ લાકડા ભેગા કરીને તેને સળગાવવાનો પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર તેનું વીર્ય સ્ખલન થયું અને એમાંથી અમોધ વીર્યમાંથી શુકદેવજી પ્રગટ થયા. પુત્રને જોતા જ વ્યાસજીને નવાઈ લાગી. તે વિચારી રહ્યા કે માનન માન આ ભગવાન શંકરનું જ એક વરદાન છે. ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુષ્પનો વરસાદ થયો. વ્યાસજીએ સમય જતાં બાળક શુકદેવજીને તમામ જાતના સંસ્કારો પૂર્ણ કર્યા. એ પછી શુકદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એને ભણવા મોકલ્યા. ત્યાં તેણે સંપૂર્ણ વેદો તથા સમસ્ત ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા. પોતાના મોટા થયેલા પુત્રને જોતા જ વ્યાસજીએ શુકદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા. એકવાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે. શુકદેવજીએ પિતાજીના ખ્યાલની સામે જોયું. પિતાજી, હું લગ્ન બાદ સ્ત્રીને આધીન પરાધીન થવા માગતો નથી. જ્યારે મને સ્ત્રી એના વશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું. સ્ત્રીરૂપી બંધનમાં ચકડાયેલો માનવી કોઈ સંજોગોમાં છૂટી શકતો નથી. પુત્રની આવી વાતો સાંભળતા જ વ્યાસજીએ કહ્યું, પુત્ર, તું માને છે તેવું નથી. ગ્રહ એ બંધનનું સ્થળ નથી. જેનું મન ગ્રહસ્થ ધર્મમાં માનતું નથી, ડૂબતું નથી, તે ભલેને ગ્રહસ્થ હોવા છતાંય મુક્ત કહેવાય છે. મારી આટલી વાત સાંભળ્યા પછી કોઈ ઉત્તમ કુળની કન્યા સાથે તારે પરણવું જોઈએ અને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. સુજીએ કહ્યું, શુકદેવજી બુદ્ધિશાળી, દેખાવે શાંત અને મનથી સંન્યાસી હતા અને એની વાતો સાંભળતા જ વ્યાસજી કહેવા લાગ્યા, તું ભાગ્યશાળી પુત્ર છે. મેં રચેલા દેવી ભાગવત પુરાણનું તું અધ્યયન કર. એના 12 સ્કંધ છે જે પુરાણોના ઘરેણા સમાન છે, જેને સાંભળવાથી સદ અસદની જાણ થતી હોય છે, વસ્તુનું જ્ઞાન જાણવા મળે છે. એ વખતે ભગવાન વિષ્ણુ બાળકના રૂપે એક વટપત્ર પર સૂતા સૂતા વિચારતા હતા, કયા ચેતન પુરુષે મારી આ સ્થિતિ બનાવી છે એ અંગેની ચિંતા કરતા હતા. ત્યાં ભગવતી દેવી યોગ માયાએ એની શંકા ચિંતાનું નિવારણ કરતા માત્ર અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરનારા વચન કહ્યા, આ જગત માત્ર હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ અવિનાશી નથી. સર્વ ક્લિવદ મેવાહમ ન્યાય દસ્તી સનાતનમ. ત્યાં તો ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા. તેના ચારે હાથોમાં દિવ્ય વિગ્રહ શંખ ચક્ર ગદા પદ્મ
વગેરે તેની શોભામાં વધારો કરતા હતા. ત્યારે સુજીએ કહ્યું, બરાબર આ જ સમયે ચારેકોર માત્ર જળ જ હતું અને એમાં એકાએક મનને લોભાવનારા મહાલક્ષ્મીના દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈમાં ડૂબી ગયા. રતિ, ભૂતિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેઘા, સ્વાહા, સ્વધા, શ્રુધા, નિંદ્રા, દયા, ગતિ, તૃષિ, પૃષ્ટિ, ક્ષમા, લજ્જા, ઝુંભા, તંદ્રા વગેરે શક્તિઓ મહાદેવી લક્ષ્મીની આજુબાજુ સખી રૂપે જોતા જ વિષ્ણુ નવાઈમાં પડ્યા. એટલે દેવી પૂછવા માંડ્યા કે વિષ્ણુ, તમે વિસ્મિત વિમુક્ત કેમ થઈ ગયા છો? તમે મને ઓળખતા નથી કે શું? તમો સગુણ પરબ્રહ્મ છો તેમ હું સગુણા શક્તિ છું. હવે તમારા નાભી કમળમાં બ્રહ્માજી પેદા થશે, જે સંપૂર્ણ જગતની રચના કરશે, જે રજોગુણથી ભર્યું હશે. વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો હતો. એ અંગે પૂછતા દેવી બોલ્યા, સાંભળો વિષ્ણુ, હે સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી, હું છું, આ મારો પરિચય છે. તમે સમજો કે નિર્ગુણ ભગવતીએ અડધો શ્લોક કહ્યો છે, તેને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજવું જોઈએ. વ્યાસજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ એ મહામંત્રને પોતાના હૈયામાં સદાને માટે સ્થાપી દીધો. થોડા સમય પછી વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી પેદા થયા. તેઓ દૈત્યોથી ગભરાતા વિષ્ણુને શરણમાં આવ્યા અને ત્યારે વિષ્ણુએ મધુકૈટભ નામના દૈત્યનો વધ કર્યો અને પાછા સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકના જાપમાં મગ્ન થઈ ગયા. આ જોઈને બ્રહ્માજીએ પૂછ્યું કે પ્રભુ, આપ તો બધા જ દેવોના આરાધ્ય છો, તમારે વળી કોના જાપ કરવાના હોય? ત્યારે વિષ્ણુજી બોલ્યા કે જેનાથી જગતના તમામ પ્રાણીઓ પેદા થયા છે તેવા ભગવતીને હું સ્મરું છું, જેમાં આપનો સમાવેશ છે. વ્યાસજી કહે, બ્રહ્માજી વિષ્ણુના નાભી કમળ પર હતા. તેણે પણ અડધો શ્લોક યાદ કરી તેના બુદ્ધિશાળી પુત્ર નારદને શિક્ષણ આપ્યું. નારદજીએ એ શિક્ષણ મને આપ્યું અને મેં 12 સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો. આ પુરાણમાં ભગવતી ઉત્તમ કથાઓ કહેલી છે, તેમાં વળી 18,000 શ્લોકો છે. તેના વાંચન પઠનથી સુખ મળે છે, શાંતિ મળે છે, પોત્ર પોત્રાદિથી જીવન સંપન્ન કરે છે, દીર્ઘ જીવન આપે છે. ધર્માત્મા સુત મારા શિષ્ય છે. આ મંગળકારી પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે. સુતજી કહે છે, આમ વ્યાસજીએ તેના પુત્ર સુખદેવજીને અને મને દેવી ભાગવત પુરાણનો ઉપદેશ આપ્યો. એક દિવસ સુખદેવજીને ચિંતામાં ડૂબેલા જોઈ વ્યાસજીએ પૂછ્યું કે પુત્ર, તું હંમેશા ચિંતામાં ખોવાયેલો કેમ રહે છે? મારા કહેવાથી તને શાંતિ ન મળતી હોય તો મિથિલાપુરીના જનક રાજા પાસે જા, જેઓ જીવનમુક્ત અને સત્યવાદી છે. એ તારી સઘળી શંકાઓનો ઉકેલ કરશે. અને પછી વ્યાસજીના ચરણ સ્પર્શ કરી સુખદેવજી મિથિલાપુરની ભવ્ય નગરીને નિહાળતા મિથિલામાં આવી પહોંચ્યા. નગરીના લોકો સુખી, સંપન્ન, સત્ય સદાચારવાળા જોઈ એ ખુશ થયા. સુખદેવજીના આગમનથી રાજા જનકે તેને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે સુખદેવજીએ લગ્ન ગ્રહસ્થાશ્રમને ઉત્તમ છતાં બંધનકારી સમજીને તેનો સ્વીકાર ન કર્યો. હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું, મારે શું કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો. ત્યારે જનકજીએ બોલ્યા કે મોક્ષના માર્ગે જવા પહેલાં યજ્ઞોપવિત સંસ્કાર લેવા, એ પછી ગુરુના ઘેર જઈ વિદ્યા અભ્યાસ કરવો, તેમાં શાસ્ત્રોની નીતિ રીતિઓ, ત્યારબાદ લગ્ન કરવા, ગ્રહસ્થ બનવું, પુત્ર અને પોત્રો થતાં વાનપ્રસ્થ બનવું, તપસ્યાથી કામ ક્રોધ જેવા 6 શત્રુઓને કરડવા, પોતાની પત્નીને પુત્ર પાસે રાખવાની વ્યવસ્થા કરી 4th આશ્રમમાં પ્રવેશવું. આમ એવો વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે. જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો યોગ્ય નથી. સુખદેવજીએ વધુ એક સવાલ પૂછ્યો, બુદ્ધિમાં વૈરાગ્ય અને પરોક્ષ પ્રત્યક્ષ થયા જ્ઞાન થયા પછી ગ્રહસ્થાશ્રમમાં રહેવું જરૂરી છે કે વનમાં જવું જોઈએ? ત્યારે જનક રાજાએ કહ્યું કે શરીરમાં રહેલી બળવાન ઇન્દ્રિયોને વશમાં કરવી ખૂબ કઠણ છે. સંન્યાસ લાગ્યા પછી કામવાસના જાગે તેનો શો અર્થ? મનગમતું ભોજન અને સુવાળી સૈયા મળતા માણસ સંન્યાસી બની શકતો નથી. વાસનાઓ શાંત થતી નથી, તેને જીતવી મુશ્કેલ છે. તેને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ. સંન્યાસી બન્યા પછી ભ્રષ્ટ થવાય તો તેનો અર્થ નથી. સુજીએ કહ્યું, એ પછી જનક રાજાની ખૂબ સારી વાતો સાંભળી સંસારનો સઘળો મર્મ પામીને સુખદેવજી પિતા પાસે આવ્યા
અને પીવરી નામની એક સુંદર કન્યા સાથે લગ્ન થયા. તેને 4 પુત્રો થયા, કૃષ્ણ, ગોરપ્રભુ, ભૂરી અને દેવશ્રુત નામે ઓળખાયા. કીર્તિ નામની એક કન્યા પણ જન્મી. તે પછી તેઓ પિતાજી વ્યાસનો સાથ છોડીને હિમાલય ચાલ્યા ગયા. આ પ્રમાણે શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય પહેલો અહીં સમાપ્ત થયો. બોલો દેવી ભગવતીની જય, માં નવદુર્ગાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો. મિત્રો, નવરાત્રિના 9 દિવસ માં નવદુર્ગાની પૂજા આરાધના થાય છે. માં નવદુર્ગા એ દુર્ગણનાશિની છે. માં દુર્ગાની આરાધના કરવાથી કઠિન કાર્ય પણ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. માં ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે, હોમ હવન કરે છે, તેમજ આ 9 દિવસ માની પૂજા અર્ચના કરી મન વાંછિત ફળની માંગણી કરે છે, તેની મનોકામના માં ચોક્કસ પૂર્ણ કરે છે. મિત્રો, પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો તમે સાંભળ્યો, જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. તો મિત્રો, દેવી ભાગવત પુરાણનો આ અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો, જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં ભગવતી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા અને નવરાત્રિના નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.